કાંગ્રેસ ધારાસભ્ય અમૃતજી ઠાકોર દ્વારા કરવામાં આવ્યું ખાતમુહૂર્ત. કાંગ્રેસ તાલુકા રોહિત સમાજ સેવા ટ્રસ્ટના પ્રમુખ અને ઉપપ્રમુખ સહિત મંત્રી અને સભ્યો સાથે રોહિત સમાજના આગેવાનો સહિત મહિલાઓ અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો. કાંગ્રેસ ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ₹5 લાખ અને એમના પોતાના ₹11,000 રોકડ આપ્યા હતા, જેમાં આંબેડકર હોલમાં ફાળવણી કરીને જાહેરાત કરવામાં આવી હતી, જેમાં ઉત્કર્ષ મંડળ પ્રમુખ વાલાભાઈ પરમાર દ્વારા ₹2,50,000 દાન આપ્યું હતું. ત્યારે કાંગ્રેસે તાલુકા રોહિત સમાજ સેવા ટ્રસ્ટના પ્રમુખ મૂળચંદભાઈ પરમાર, મંત્રી રઘુભાઈ પરમાર, શિયોરી સરપંચ શાંતુભા ડાભી, ઉત્તર ગુજરાત રોહિત સમાજ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ આરડી મકવાણા, ખોડા સરપંચ વાઘાભાઈ મકવાણા, ઓલ ઇન્ડિયા દલિત એક્શન કમિટી ગુજરાત પ્રદેશ પ્રમુખ પ્રવીણ બુગોલિયા, શંકરજી ઠાકોર, હેમાભાઈ વાઘેલા, સાકડાભાઈ જયંતિભાઈ, રેવાભાઈ મકવાણા, કમાભાઈ આકોલે, અઝાભાઈ આકોલી, મહેન્દ્રભાઈ અકોલી, વિશાલ વકીલ, મુકેશ વકીલ, દિલીપ વકીલ સહિત મોટી સંખ્યામાં દલિત સમાજના આગેવાનો અને વડીલો, યુવાનો સહિત મહિલાઓ ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે તેમજ લાયબ્રેરીના નવીન મકાનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. જો કે લગભગ ₹50 લાખ ખર્ચે નવનિર્મિત હોલ તેમજ લાયબ્રેરીનો અંદાજિત ખર્ચ કરવામાં આવશે અને રોહિત સમાજના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ મહત્વની ભૂમિકા નિભાવી શકશે. ત્યારે સમગ્ર રોહિત સમાજના લોકોએ ધારાસભ્યનો આભાર વ્યક્ત કર્યો, જેમાં સમગ્ર કાર્યક્રમનું સંચાલન વાલાભાઈ પરમારે કર્યું હતું. પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી કાંકરેજ તાલુકા રોહિત સમાજ દ્વારા આજે જે આંબેડકર ભવન અને લાઇબ્રેરીના ખાતમુહૂર્તના પ્રસંગે અહીંયા ધારાસભ્ય તરીકે મને સર્વ સમાજના સર્વ રાજકીય સામાજિક આગેવાનોને પણ એમને નિમંત્રણ આપ્યું હતું. સંદેશો તો એટલો જ આપીશ કે એક ભગીરથ કાર્ય કરવા જઈ રહ્યા છે ત્યારે સમાજને અભિનંદન અને લાખ લાખ ધન્યવાદ આપીશ. મેં આ સમાજનું ભવન બની રહ્યું છે અને જ્યારે દીકરા દીકરીઓને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરવા માટે લાઇબ્રેરીનું આયોજન કર્યું છે ત્યારે મેં ગ્રાન્ટમાંથી ₹5 લાખની જાહેરાત પણ કરી છે. સમય આવે ત્યારે કાંઈ પણ મારી ગ્રાન્ટમાંથી જે કંઈ જરૂર પડશે એ પણ પૂર્ણ કરવા માટે મેં એમને વચન આપ્યું છે. કરસનસી સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, કાંકરેજ.